नमस्कार, डीएम न्यूज़ में आपનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ધાનેરા ખાતે અરવુદા સેના દ્વારા રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ધાનેરામાં અરવુદા સેના દ્વારા રેલી નીકાળી મામલતદારને આવેદનપત્ર અપાયું. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મહેસાણા એલસીબી દ્વારા ધરપકડ બાદ સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે ધાનેરામાં આજે અરબુદા સેના દ્વારા ધાનેરાના લાલ ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધાનેરા તાલુકાના પટેલ સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લાલ ચોકથી ધાનેરાના જૂના બસ સ્ટેન્ડથી ગંજ રોડ સુધી રેલી નીકાળવામાં આવી હતી અને આ રેલી ધાનેરા મામલતદાર કચેરીએ પહોંચી હતી અને ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીમાં અરબુદા સેનાના કાર્યકર્તા મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને અરબુદા માતાની જય અને વિપુલભાઈ તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ ના નાદ સાથે લાંબી રેલી નીકળી હતી. મામલતદારને આવેદનપત્ર આપી અને વિપુલભાઈને તાત્કાલિક છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને જો તાત્કાલિક નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આંદોલન દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી સરકારને રહેશે તેવું જણાવ્યું હતું. આમ આજે ધાનેરામાં અરબુદા સેના દ્વારા રેલી નીકાળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 14/9/2022 ના રોજ રાત્રે 12 વાગે જે આતંકવાદીઓ ઘૂસે એવી રીતના અમારા નેતા શ્રી વિપુલભાઈ ચૌધરી અરબુદા સેનાના અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રીશ્રીની જે ધરપકડ કરી છે તેના વિરુદ્ધમાં આજે અમે ધાનેરા તાલુકા અરબુદા સેના આવેદનપત્ર આપી અને સરકારશ્રીને ચેતવણી આપીએ છીએ કે આ વિપુલભાઈ ચૌધરી પછી ખોટા કેસો કર્યા છે એ ખોટા કેસો પાછા ખેંચો અને વિપુલભાઈ ચૌધરીને જેલ મુક્ત કરો, નહીતર આવનારા દિવસોમાં તમારે એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. જે ખોટા કેસ કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા કેસ છે. વિપુલભાઈ ચૌધરી અમારા ઉત્તર ગુજરાતનો ચૌધરી સમાજનો નેતા છે અને એમની સામે જો ખોટા કેસ કરવામાં આવતા હોય તો સામાન્ય પ્રજાની સામે તમે શું નહીં કરો. એટલે અમારી સ્પષ્ટ અરબુદા સેનાની સ્પષ્ટ ચેતવણી કરો, જે ગણવું જે સમજવું જે ભાષા સમજવી હોય તે સમજવાની છૂટ છે, પણ વિપુલભાઈ ચૌધરીને જેલ મુક્ત કરવામાં આવે તેવી સરકારશ્રીને આજે અમે રજૂઆત કરીએ છીએ. અમે અમારા અરબુદા સેના અમારી ચૌધરી સમાજે શાંતિથી આવેદનપત્ર આપેલો છે અને ગોધી ચિંતા માર્ગે જો વિપુલભાઈ છોડવા નહીં આવે તો આગળ પણ અમારો કાર્યક્રમ આપવાનો ચાલુ રહેશે. 18/9/2022 ના રોજ રવિવારે થાવર મુકામે અરબુદા સેનાનું મહાસંમેલન રાખેલું છે, એ સંમેલનમાં બધાને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. ભારત માતા કી જય, અરબુદા માત કી જય. દિયોદર અરબુદા સેનાના યુવાનો અરબુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવાની માંગને લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા. અરબુદા સેનાના યુવાનો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા, આવેદનપત્ર પાઠવી અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડાવવાની માંગ કરી. ગુજરાત અરબુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીની 3 દિવસ પહેલા અટકાયત કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં અરબુદા સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં આજે દિયોદરમાં અરબુદા સેનાના યુવાનો અરબુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડાવવાની માંગને લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી મામલતદાર નીતિનભાઈ દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં અરબુદા સેનાએ તાત્કાલિક વિપુલ ચૌધરીને છોડવા માટે માંગ કરી હતી, જેમાં સાંજ સુધી અરબુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવતીકાલે દિયોદર બંધનું એલાન આપ્યું હતું, જેમાં બીજી તરફ અરબુદા સેનાના યુવા આગેવાન ભરત ચૌધરીએ પણ અરબુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને છોડાવવામાં નહીં આવે તો ભાજપને 1000 કાર્યકરો રાજીનામું આપશે તેવી ચીમકી પણ આપી હતી. અરબુદા સેનાના અધ્યક્ષ શ્રી વિપુલભાઈ ચૌધરીનો જે સરકારે બિન કાનૂની ધરપકડ કરી છે એના વિરોધમાં દિયોદરે આવતીકાલે બંધનું એલાન આપ્યું છે અરબુદા સેના દ્વારા અને 1000-1500-1000 વધારે પણ કાર્યકર્તાઓ ભાજપના રાજીનામું આપવાની ચીમકી આપી છે. આવતીકાલ સુધીમાં જો વિપુલભાઈને છોડવામાં નહીં આવે તો ભાજપમાંથી સમાજના સંપૂર્ણ કાર્યકરો રાજીનામું આપશે. 14/9/2022 ના રોજ વિપુલભાઈ ચૌધરી અરબુદા સેનાના અધ્યક્ષ એમને મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. શા માટે એમને ધરપકડ સરકારને કરવી પડે? શું ગુને કરવી પડે? જો એમને સરકારને ધરપકડ કરવી હોય તો થોડા દિવસે ગમે તે મિટિંગ ચાલુ મિટિંગ અરબુદા સેનાની મિટિંગને કેમ ના પકડે? એ અડધી રાત્રે મોડી રાત્રે પોતાને ધરપકડ કરવામાં આવી છે. શા ગુને ધરપકડ પકડી છે? એના માટે આવેદનપત્ર મામલતદારશ્રીને અમે આજે દિયોદર તાલુકાની અંદર મોટી સંખ્યામાં
આપવામાં આવ્યું છે. જો આ આવેદનપત્ર સ્વીકારીને વિપુલભાઈને સાંજ સુધીમાં જો છોડવામાં નહીં આવે તો આનાથી મોટું આંદોલન કરી રોડ ઉપર ઉતરીશું, અને જો અમને વાર્તા આવડે છે તો લણતા પણ આવડે છે. દ્વારા જે આયદાન થઈને અર્બુદાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની મંત્રીએ ગેરની રીતે પકડ કરવામાં આવી, એ એક ચૌધરી ગામડા અને પૂરા ગુજરાત જે રીતે આખોટી નીકળ્યો છે, જો તે દિયોદર તાના યુવાનો સંકત્રીને મામલતદાર શ્રીને આપ્યું છે, અલ્ટિમેટમ આપ્યું છે કે આજ સાલમાં જો એને છોડવા આવે આવતી દિયોદર બંધન પણ કરવામાં આવ્યું, અને જો આવતીકાલ રસ્તો આંદોલન કરવામાં આવશે જે પણ આવે અને એની પાછળ જણામાં ઉભા થાય એ પણ માકાર જવાય છે. અને કઈ રીતે વિપુલભાઈ નો કર્યો છે તો કાયદે એમની સામે થવી જોઈએ, પણ આ ગેરકાનૂની પ્રાઇવેટ વ્હીકલ લઈને એમની અંદર અડધી ઘુસીને એમની પકડ કરી છે, કાયદારે આમ ઉલ્લંઘન કરીને રીતે વિપુલ દબાવવામાં આવી રહ્યા છે. વિપુલભાઈની ધરપકડ નથી, સમગ્ર સમાજની ધરપકડ, અને આ ચૌધરી સારી સહન નહીં કરીને અને ઘરે અર્બુદા સેનાના સેના રહી અને સરોકો આંદોલન પણ કરી અને દિયોદર કરવાનું એમ કરવામાં આવ્યું. દિયોદર ખાતે રક્તદાન જીવનદાન ગ્રુપ લંપી વાયરસના પગલે પશુઓને વહારે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસે માથું ઉંચક્યું છે, જેમાં અનેક પશુઓ મોતને ભેટ્યા છે, જેમાં આવા કપરા સમયમાં રક્તદાન જીવનદાન ગ્રુપ પણ આગળ આવ્યું છે, જેમાં વિજયભાઈ ભરવાડ સુરત તેમજ નમો નમઃ પરિવાર દ્વારા સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસમાં નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દિયોદરના આજુબાજુના વિસ્તારમાં રખડતા પશુઓ તેમજ ખેતરમાં રહેલ લંપી વાયરસથી પીડાતા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે, જેમાં સમગ્ર ટીમ ખડે પગે રહી સેવા કરી રહી છે. અગાઉ પણ કોરોના વખતે તેમજ પૂર વખતે આ ગ્રુપ પણ ખડે પગે રહી લોકોની સેવા કરી હતી, જેમાં આ ગ્રુપને પણ લોકો તેમની કામગીરી બિરદાવી રહ્યા છે, જેમાં હસમુખભાઈ ચૌધરી, દિનેશભાઈ ઠાકોર, રઘુભાઈ ઠાકોર, ધવલભાઈ ઠાકોર, અરવિંદભાઈ પટેલ વગેરે યુવા ટીમ સેવા આપી રહી છે. રક્તદાન જીવતદાન બનાસકાંઠા ટીમ દ્વારા ગાયોની સેવા કરવામાં આવી રહી છે, એમાં હર્ષદભાઈ શાહ અને વિજયભાઈ પરવાર દ્વારા આનો નમો નમો પરિવાર દ્વારા નિઃશુલ્ક દવા આપવામાં આવી રહી છે. સાથે સાથે અમારા ગામના પણ વ્યક્તિઓ આમાં સપોર્ટ કરી રહ્યા છે, અને 5 લાખ ડોઝોનું એમ કે વિતરણ કરવામાં આવ્યું છે, તે પણ નિઃશુલ્ક છે, બસ દ્વારા આપવામાં આવી રહ્યું છે. અને હાલ વિજયભાઈ ભરવાડ દ્વારા કાચારાનું નિઃશુલ્ક એમ કે આપવામાં આવી રહ્યું છે. અમારા રક્તદાન જીવનદાન ગ્રુપ બનાસકાંઠા દ્વારા તે અને તે લંપી વાયરસમાં જે દવા કરી રહી છે અને તે દમાને દવા પહોંચાડે છે તે વિજયભાઈ ભરવાડ અને તે નમો નમો પરિવારની દ્વારાથી પહોંચાડવામાં આવે છે. અને આજ છેલ્લા 57 દિવસથી અમારી ટીમ રાત દિવસ મહેનત કરી અને રાત દિવસ જોયા વગર તે મહેનત કરે છે, અને કોઈ પણ જગ્યાએ લંપીની જો ગાય દેખાય ત્યાં તાત્કાલિક ધોરણે અમારી ટીમ પહોંચી જાય છે, અને તે કોઈ પણ જગ્યાએ દિયોદર તાલુકાની ગૌશાળાઓમાં ખૂબ મહેનત કરી અને તે ગામની રખડતી અને તે કોઈ જગ્યાએ અમને જોવા મળે, કોઈ પણનો કોલ આવે તો તાત્કાલિક અમારી ટીમ ત્યાં હાજર થઈ જાય છે અને નિઃશુલ્ક સેવા આપી રહી છે. અને ત્યારબાદ ગમે ત્યારે અમારે કોઈ પણ જગ્યાએ કે ગમે ત્યારે જવાનું થાય તો પણ કોઈ પણ જાત પરિવારનો અમે સપોર્ટ, કોઈ પણ જાતનો સમાજ કોઈ પણ વિખોદ વાત કર્યા વગર ગમે તે જગ્યાએ અમે પહોંચી જઈએ છીએ. અને વાવ, આંજણા ચૌધરી સમાજ સહિત કોંગ્રેસ આગેવાનો દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં બેઠક આયોજિત કરી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. અને વાવ, આંજણા ચૌધરી સમાજ વિપુલ ચૌધરીને થયેલી ધરપકડમાંથી મુક્ત કરવા બેઠક યોજી આવેદનપત્ર આપ્યું. અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ માનસિંહભાઈ ચૌધરીની તારીખ 14 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ધરપકડ કરવામાં આવતા આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે તે બાબતે આંજણા ચૌધરી સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢી વિશ્રામ ગૃહ ખાતે બેઠક યોજી વિપુલ ચૌધરીને મુક્ત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે વિપુલભાઈ ચૌધરી આગામી દિવસોમાં દૂધસાગર ડેરીની ચૂંટણી લડી ન શકે તેવા ઈરાદાથી કોઈને કોઈ કારણોસર રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરવામાં આવી છે.
જે સમયે નિયમ પ્રમાણે વિપુલ ચૌધરીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓની કોઈ પ્રવૃત્તિ હતી નહીં કે ફરીથી ધરપકડ કરવી પડે જેથી તેઓની સામે કોઈ આરોપ હોય તો તે અંગે કાયદો કાયદાનું કામ કરવાનું જ હતું તો પછી ચર્ચાથી ધરપકડ કેમ કરવામાં આવે છે વિપુલ ચૌધરી સામે અત્યાચાર છેલ્લા એકાદ વર્ષથી કરવામાં આવી રહ્યો છે જેથી સમાજની સંસ્થા અર્બુદા સેનાના નેજા નીચે તેઓ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ગત 15મી ઓગસ્ટના દિવસે ગુજરાતના વિવિધ તાલુકાઓમાં તિરંગા યાત્રા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો તેઓની પ્રેરણા અને માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યા હતા આ ઉપરાંત આગામી સરદાર જયંતિ અને ગાંધી જયંતિના દિવસોએ પણ બ્લડ ડોનેશન કેમ્પ વ્યસન મુક્તિ અને સામાજિક કુરિવાજોની નાબૂદી જેવા કાર્યક્રમો તેઓના માર્ગદર્શન નીચે અનેક કાર્યક્રમો કરવામાં આવેલ છે તથા રચનાત્મક કામો કરી કોઈ આગેવાન લોકપ્રિયતા મેળવે તો શું એ સરકાર કે નડતર છે કે કેમ જેથી આ પ્રકારની દિશા બતાવનાર સમાજ અગ્રણી સામે ખોટી રીતે પરેશાન કરી દબાવવામાં આવે છે તેવું કાવતરું રચવામાં આવી રહ્યું છે અર્બુદા સેનાના માધ્યમથી વિપુલભાઈ ચૌધરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બધા જ સમાજના લોકોને નડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોને ઉજાગર કરતા હોય છે જે સમાજ માટે ગર્વની બાબત છે પરંતુ આવા સમાજ અગ્રણી સામે રાજકીય રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે લોકશાહી માટે ખરેખર આ બાબત શોભાસ્પદ નથી તો વિપુલભાઈ ચૌધરીની કરવામાં આવેલ ધરપકડમાંથી તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવે તેવી માંગણી સાથે સમાજના અગ્રણીઓ અર્બુદા સેનાના કાર્યકરો સહિત થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુગીલાલ પટેલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ આંબાભાઈ નાઈ સહિત ઉપસ્થિત રહી પ્રાંત કચેરી ખાતે શ્રી રિશ્તેદાર વસંતભાઈ પટેલને આવેદન પત્ર આપ્યું હતું જેમાં વધુમાં જણાવાયું હતું કે વિપુલભાઈ ચૌધરીને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો અમારા આગેવાનોની ધરપકડ કરીને અમારા સમાજનું સ્વાભિમાન ભંગ કરવામાં આવશે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી દિયોદર વડાણા પ્રાથમિક શાળા ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ દિયોદર તાલુકાના વડાણા પ્રાથમિક શાળાના 67 વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરી હતી જેમાં શાળાની બાલિકાઓ દ્વારા પણ ગરબા સ્વાગત ગીત રજૂ કર્યા હતા જેમાં બાળકોને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એસએમસી અધ્યક્ષ ઉમેશભાઈ ઠાકોર આચાર્ય રાજેન્દ્રકુમાર પંચાલ સરપંચ ગોદીબેન અમૃતભાઈ મકવાણા હિતેન્દ્રકુમાર મકવાણા રમેશજી મકવાણા વગેરે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે વડાણા ગામે વડાણા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ગામ દ્વારા યુવાન મિત્રો દ્વારા અને શાળા દ્વારા સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ 67મો સ્થાપના દિવસ આજે એની જન્મદિવસની ઉજવણી ગામના સર્વ યુવાન મિત્રો વડીલો આગેવાનો સરપંચશ્રી ડેપ્યુટી સરપંચશ્રી અને રાજકીય આગેવાનોની સાથે અને સાથે શાળાના સ્ટાફગણ સાથે સરસ મજાની ભવ્ય ઉજવણી અને સાથે સાથે ગામના ગ્રામજનો દ્વારા અને યુવાન મિત્રો દ્વારા સરસ મજાનું બાળકોને ભટુક ભોજન અને જે બાળકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે એમને સરસ મજાના ઇનામો આપવામાં આવ્યા છે સાથે સાથે યુવાન મિત્રો દ્વારા સરસ મજાની શાળાને ભેટો પણ આપવામાં આવી છે તમામનો આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજે વડાણા પ્રાથમિક શાળાની અંદર શાળા સ્થાપનાના ભાગરૂપે શિક્ષક મિત્રો અગાઉથી આયોજન કર્યું અને ગામ લોકોને વિદ્યાર્થીઓને સાક્ષાત્કારથી તમામ ગામ લોકોને બોલાવી શાળા સ્થાપનામાં 67 વર્ષ પૂરા કરી અને 68 વર્ષમાં પ્રવેશ કર્યો છે શાળા સ્થાપનાની ઉજવણીમાં તમામ વિદ્યાર્થીઓ શાળાના આચાર્યો અને સર્વે ગ્રામજનો નામનો તમામ ખૂબ રસ્તા અને તાલથી આ શાળાના બાળકોને પ્રોત્સાહિત કર્યા શિક્ષક મિત્રોને પ્રોત્સાહિત કર્યા બહારના શિક્ષકો જે આ શાળામાંથી નોકરી કરીને ગયેલા તેમને પણ આમંત્રણ આપી અહીંયા બોલાવી એમનું માન સન્માન કરેલું છે અને આ તમામ શાળા આગળ પ્રગતિનો સોપાન સર કરે એવી ગામ લોકોએ સરપંચ તરીકે મેં પણ આગળ શાળાને આગળ લઈ જવા ખૂબ ધર્મધંધી પ્રયત્ન કરવાનું કરેલ છે ટૂંક સમયે આ શાળાની અંદર નવીન મકાન બનવાનું શરૂ થશે
આ શાળા અને આ શાળાના બાળકો ખૂબ જ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે હું મારી વાણીને વિરમુચું હસ્તુ ભારત માતા કી જય. વિપુલ ચૌધરીને મુક્ત કરવા ભાભર અર્બુદા સેનાએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું. ભાભર ખાતે અર્બુદા સેનાના કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. વિપુલ ચૌધરીને મુક્ત કરવાની માંગ સાથે બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે અર્બુદા સેના દ્વારા આવેદનપત્ર આપી માંગ કરાઈ રહી છે, જેમાં સરહદી વિસ્તારના ભાભર ખાતે અર્બુદા સેનાના કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દેખાવો કરાયો હતો, જેમાં અર્બુદા સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે રાત્રે કરાયેલી ધરપકડને વખોડી કાઢીએ છીએ. વિપુલભાઈની અગાઉ દૂધસાગર ડેરીની ચૂંટણી લડી ન શકે એવા ઈરાદાથી રાજકીય કિન્નાખોરીથી ધરપકડ કરવામાં આવી હતી. એ સમય નિયમ પ્રમાણે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી તો તેઓની એવી કોઈ પ્રવૃત્તિ હતી નહીં કે ફરીથી ધરપકડ કરવી પડે. એમની સામે કોઈ આરોપ હોય તો તે અંગે કાયદો કાયદાનું કામ કરવાનો જ હતો. પછી ઓચિંતી ધરપકડ શા માટે? અર્બુદા સેના દ્વારા તેઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બધા જ સમાજના લોકોને નડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો ઉજાગર કરતા હતા. તેમને તાત્કાલિક છોડી દેવા અમારી માંગણી છે. જો તાત્કાલિક તેમને મુક્ત કરવામાં નહીં આવે તો સામૂહિક આંદોલન કરીશું, તેવું અર્બુદા સેનાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. મેં વાલાભાઈ રામજીભાઈ ચૌધરી ગામ ભેડા નો કોઈ હોદ્દો ધરાવતો નથી. હું દશેરાને દાડે ભાજપમાં ભળ્યો છું, બરાબર. તો વિપુલભાઈ ભાજપમાં રહી તો તમે આ કાકાને છોકરા પડ્યો, તમારા કાકાને પકડ્યો, આ કાકાને છોડો ન કે પરણમ તમારે ખોટું આવશે. અમે બધા નોકર થઈ જવાના હતા અને તમને ટોટા હાલવાના નહીં નક્કી. મામલતદાર કચેરી ભાભર ખાતે અર્બુદા સેના દ્વારા આવેદનપત્રમાં આપવામાં આવેલું છે. આ આવેદનપત્રની અંદર વિપુલભાઈને 24 કલાકની અંદર રિલીઝ કરવામાં આવે એવી અમારી માગણી છે, અને એમને રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે એના માટે સરકાર જવાબદાર રહેશે. હમણાં અમારી 2 દિવસ પહેલાં જિલ્લાની કારોબારી હતી, એની અંદર વિપુલભાઈ દ્વારા ગૌ માતાના જે 500 કરોડ રૂપિયાની સહાય આજ દિન સુધી આપવામાં આવેલી નથી એના બાબતે વાત કરી, અને એક સંત સંમેલન બોલાવવાની વાત કરી હતી. આ બધી સરકારને એમ લાગ્યું કે આ બધું અમને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં નુકસાનકારક રહેશે, જેના કારણે જૂના કેસો ઉકેલી અને વિપુલભાઈને હેરાન પરેશાન કરવાના બધી ઈરાદાથી એમની રાત્રે એક આતંકવાદીને જે રીતે પકડે એ રીતે એમનું અપહરણ કરવામાં આવેલું હતું. વિપુલભાઈ તો પોતે ગૃહપ્રધાન હતા પૂર્વ, તો એમને ક્યાં સંતાવવાની જરૂર એવી આવતી હતી કે એમને આતંકવાદીની દ્રષ્ટિએ એમને પકડવામાં આવે. માટે વિપુલભાઈને 24 કલાકમાં રિલીઝ કરવામાં આવે, અને જો રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે એના માટે સરકાર જવાબદાર રહેશે. અને આ વાતને અમે સખ્ત શબ્દોમાં અર્બુદા સેના અને અમારો આજના ચૌધરી સમાજ વખોડી કાઢે છે. ખાતે આવેલ સરકારી હોસ્પિટલનું મકાન 50 વર્ષ જૂનું હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યામાં મહિને 10,000થી વધુ ઓપીડી નોંધાય છે, પણ તેની સામે 50 વર્ષ જૂનું મરણ પથારી રહેલું હોસ્પિટલના મકાનમાં સારવાર લેતા દાખલ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. સરહદી પંથકનું મુખ્ય સેન્ટર ગણવામાં આવતું થરાદ શહેર ખાતે સરકારી હોસ્પિટલ આવેલી છે, જેમાં આજુબાજુ નજીકના 5 તાલુકાઓ સહિત બોર્ડર પર નજીકમાં આવેલા રાજસ્થાનના ગામોના લોકો સારવાર લેવા થરાદની સરકારી હોસ્પિટલ ખાતે આવતા હોય છે, જેમાં રોજની 400 ઉપરની ઓપીડી નોંધાય છે, જેથી મહિને 10,000થી વધુ બીમાર દર્દીઓ સારવાર લેવા આવે છે. પરંતુ 50 વર્ષ પહેલાં બનાવેલું રેફરલ હોસ્પિટલના નામનું મકાન ઓપીડી સામે નાનું પડી રહ્યું છે. રેફરલ હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવેલ, જેને પણ વર્ષો વીતી ગયા છે. હાલની તારીખમાં જોવા જઈએ તો હોસ્પિટલમાં તબીબો દ્વારા તમામ પ્રકારની તેમજ સારી સેવા આપવામાં આવતી હોવાથી થરાદ શહેર, તાલુકા, ગ્રામીણ વિસ્તાર તેમજ વાવ અને સુઈગામ, લાખણી, ધાનેરા, ભાભર, દિયોદર સહિત ખોડા વોર્ડને લગતા રાજસ્થાનમાંથી લોકો સારવાર લેવા સરકારી હોસ પિટલમાં આવે છે. તેમ છતાં હજુ સુધી નવીન મોટી સગવડતાવાળી હોસ્પિટલનું મકાન બનાવવામાં નહીં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સગર્ભા મહિલાઓની પ્રસૂતિ બાબતે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ક્રમે ધરાવતી આ સરકારી હોસ્પિટલ બન્યાને 1.5 સદી પસાર થઈ ચૂકી છે, તે છતાં રાજ્ય સરકાર દ્વારા આ બાબતે અદ્યતન હોસ્પિટલ બનાવવાનું નામ લીધું નથી, જેથી દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલનું મકાન નાનું પડી રહ્યું છે, જેથી સારવાર લેતા દર્દીઓને બેડ માટે મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા મકાન બાંધકામની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી છે, પણ ક્યારે મંજૂરી કે ગ્રાન્ટ મળે તેનું નક્કી નથી,
જેથી તબીબો પણ સુવિધાના અભાવથી પરેશાની ભોગવી રહ્યા છે. 50 વર્ષ જૂના હોસ્પિટલ મકાનમાં ફાયર સેફટી માટે 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, પણ મકાન જેસે થે રહી જવા પામ્યું છે. અત્યારે આપણે બનાસકાંઠાના થરાદના સરકારી હોસ્પિટલ ખાતે આપણે જે નિયમિત ઓપીડી છે એ 400-500 વચ્ચેની હોય છે અને માસિક સરેરાશ 10,000 ઉપરની હોય છે. અને આ જે અત્યારે જે છે બિલ્ડિંગ છે એ 45 વર્ષ જૂનું છે અને આપણું જે અપગ્રેડ થઈને જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યું છે 4 વર્ષથી, એને માટે આપણે અત્યારથી સરકારશ્રીમાં નવી બિલ્ડિંગને બાંધકામ માટે આપણે અરજી કરેલ છે. નવી બિલ્ડિંગ બની જાય તો દર્દીઓને વધારે સગવડ અને વધારે સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. જ્યારે જૂનો બિલ્ડિંગ છે તો દર્દી ઓછા હતા, ઓછો ધસારો હતો, ત્યાં સુધી ચાલી જતો હતો. હવે અત્યારે થોડો જે છે કન્જેસ્ટેડ વાતાવરણ રહે છે, વોર્ડની સંખ્યા ઘટ પડતી હોય છે, કેમકે હવે નવા નવા નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક થઈ છે, એટલે દાખલ દર્દીઓની સંખ્યા પણ વધી છે. અને આપણે ડાયાલિસિસનો વિભાગ, આપણે આઈસીયુનો વિભાગ પણ ચાલુ કર્યો છે, એટલે નવી બિલ્ડિંગ બની જાય તો આ બધી મુશ્કેલીઓ આપણે મટી શકે. કેટલા તાલુકામાં અહીંયા સારવાર લેવા માટે આવે? આપણે અહીંથી થરાદની આજુબાજુના 4-5 તાલુકા, જેમાં કે થરાદ, વાવ, દિયોદર, લાખણી, સુઈગામના તાલુકાના આવે છે, એ સિવાય રાજસ્થાનના પણ જે આપણને સાચો બાજુની જે દર્દીઓ છે એ પણ આપણે અહીંયા સારવાર લેવા આવે છે. જર્જરિત બિલ્ડિંગ છે એવું લાગે? હેજી જર્જરિત બિલ્ડિંગ છે એવું લાગે? હા, બિલ્ડિંગ આપણે જે તપાસ કરાઈ છે એમાં તો પિતાજીની બિલ્ડિંગમાં અત્યારે ખામી નથી સર્જાતી, પણ આપણે જગ્યાની ઉણપ છે એટલે નવી બિલ્ડિંગ માટે આપણે જગ્યા ઉપલબ્ધ છે, બિલ્ડિંગ થઈ જાય તો સારું થઈ શકે. વિપુલ ચૌધરીની ધરપકડ મામલે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીનગર ખાતેથી 800 કરોડના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં વસતા ચૌધરી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા ખાતે ચૌધરી સમાજ દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં મામલતદારને અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિપુલ ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત ડીસામાં અર્બુદા સેના દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે 800 કરોડ રૂપિયાના કથિત કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગુરુવારે રાત્રે ધરપકડ કરી હતી. વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા, જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકસાન કરે તેવી ભીતિ હોય. વિપુલ ચૌધરીને દૂધસાગર ડેરીના જૂના કૌભાંડમાં કેસોમાં દબોચી લેવા સરકાર દ્વારા નિર્ણય કરાયો હતો, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાતા ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાની તારણ કાઢ્યું હતું અને તેઓને ગુરુવારે રાત્રે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અર્બુદા સેના દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત ડીસામાં અર્બુદા સેના દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો યુવકો એકત્ર થઈ આવેદનપત્ર આપ્યું હતું અને જો વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો આ દિવાળી સરકારની છેલ્લી દિવાળી હશે તેવો લલકાર કરી ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાહેબ, આપના સમાજના લોકો મોટા ભાગે અત્યાર સુધી ભાજપમાં જોડાયેલા છે, ભાજપના આગેવાનો પણ શંકર ચૌધરી હોય, પ્રદીપ પટેલ હોય કે ભાજપ સરકારે જે વિપુલભાઈ ચૌધરીને અટકાયત કરી, તો શું કહેશો આગળ ઇલેક્શનમાં વિપુલ ચૌધરીની હજી છૂટે એવી કોઈ શક્યતા દેખાતી નથી, તો આગામી ઇલેક્શનમાં આપનો સ્ટેન્ડ શું રહેશે? હવે સુધી આજથી 27 વર્ષથી છેલ્લો અમારું ચૌધરી સમાજે 90-95% વોટ ભાજપ સરકારને આપ્યા છે, છતાં પણ અમારા ભાજપ અમારા આગેવાનને વિપુલ ચૌધરીને આ કિન્નાખોરીથી ધરપકડ કરવી પડે આ સરકારને, આ બિલકુલ યોગ્ય નથી.
અમારા સમાજના 90% આગેવાનો ભાજપમાં છે અને અમે ખોબલે ખોબલે વિપુલભાઈ પણ ભાજપમાં છે. આજ દિન સુધી અમે ખોબલે ખોબલે ભાજપ સરકારને બહુ વોટ આપ્યા છે, છતાં અમારી સમાજના આગેવાન સાથે આ શા માટે કરવું પડ્યું એ પ્રશ્ન છે. ઇલેક્શનમાં જો અમારે તત્કાલ અલ્ટિમેટમ અમે ગઈકાલે જિલ્લા પંચાયતમાં આપ્યું છે, કલેક્ટર ઓફિસે આવેદન આપ્યું છે, એમને 24 કલાકમાં માન સન્માન સાથે છોડવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. આજે ડીસા ખાતે ચૌધરી સમાજ અને અર્બુદા સેના દ્વારા આવેદનપત્રમાં હાલવા માટે આજ ડીસા તાલુકા મથકે મામલતદાર કચેરી આવેલ છે અને અર્બુદા સેના દ્વારા જે સરકારની જે કિન્નાખોરી સામે એક અર્બુદા સેના અવાજ બનીને જ્યારે લોકો વચ્ચે જાય છે ત્યારે આ નિચોળી સરકાર અને આ જનતાને ડરાવીને અર્બુદા સેનાને આ જે મુદ્દો બનાવ્યો છે જે જનતા વચ્ચે જવાનો અર્બુદા સેનાએ એને કિન્નાખોરી સામે સરકાર ડરી ગઈ છે અને વિપુલ ચૌધરીને જેલમાં ધકેલીને અને સરકાર શું કહેવા માગે છે. આ સરકાર લોકોના વિરોધમાં કામ કરી રહી છે. આવનારા સમયની અંદર આવનારી ચૂંટણીની અંદર આ સરકાર એક ચૌધરી સમાજ એક નવો મેસેજ આપશે અને આ સરકારને જડબાતોડથી જવાબ આપવા માગે છે કે આ સરકાર 2022ની અંદર બહુ ચેતવણીથી જવાબ આપે છે કે આવનારા સમયની અંદર આ સરકારનું અહીંયા ભવિષ્ય નથી અને આ સરકાર આ ગુજરાત છોડવું પડશે અને એમના ઘરે પહોંચવું પડશે એવી તૈયારી રાખે. આ ચૌધરી સમાજ અને અર્બુદા સેના તરફથી એક મોટી ચેતવણી છે અને દરેક ગુજરાતની અંદર તાલુકા મથકે અને જિલ્લા મથકે એક અર્બુદા સેના દ્વારા એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. દરેક આંદોલન કરવાનું થશે, જિલ્લા મથકે જિલ્લો ઘેરાવ કરવો પડશે તો કરશે અને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પણ અર્બુદા સેના તૈયાર છે. તો સરકાર જલ્દી એનું નિરાકરણ લાવે અને આ મોટા સિંહને જેલમાંથી બહાર નીકાળે એવી સરકારને મારા અર્બુદા સમાજ તરફથી અને ચૌધરી સમાજ વતી એક નમ્ર અપીલ છે. એવી તરફથી જય અર્બુદા માત કી જય. આજે વિપુલભાઈની જે રાત્રે મોડી રાત્રે ધરપકડ કરી છે અને હું પણ વખોડું છું. આ અર્બુદા સેનાના બધા જ મિત્રો આવ્યા છે એનું આવેદનપત્ર આલવા, એમાં મને પણ સમાચાર મળે એટલે હું પણ આવ્યો છું કે ખરેખર કોઈ સામાજિક કામ કરે સમાજના જાગૃતિ માટે સમાજના સંગઠન માટે એ કોઈ ગુનો નથી, એ કોઈ ખોટું કામ નથી. સમાજને જગાડવો, સમાજને સાચે રસ્તે લઈ જવો, સમાજનું સંગઠિત કરવું એ દરેક સમાજના આગેવાનની જવાબદારીની ફરજ છે. એ પૈકી વિપુલભાઈ પણ કરે છે પણ એ નિમિત્તે જો ધરપકડ કરી હોય તો ખરેખર યોગ્ય નથી, એને વખોડીએ છીએ અને આવું ન કરવું જોઈએ. દરેક સમાજનો આગેવાન છે, રાજકીય આગેવાન છે, બધી સમાજોને સાથે લઈને ચાલતા હોય છે, સાથે સાથે પોતાની સમાજની પણ સંગઠિત થાય, સારા રસ્તે જાય, શિક્ષણ તરફ જાય, આ બધા પ્રયાસો કરતા હોય છે, એ કોઈ ગુનો નથી હોતો, પણ છતાં એમની ધરપકડ કરી છે એ ખરેખર સારું નથી, યોગ્ય નથી. ડીસા તાલુકા પોલીસે હિન્દુ સગીરાને ભગાડી જનાર યુવકને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો. ડીસા શહેરમાં તાજેતરમાં જ હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જેહાદમાં ફસાવી તેના પરિવારને ધર્માંતરણ કરવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો, ત્યારે ફરીથી વિધર્મી યુવક દ્વારા હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ કરી હોવાની બાબત સામે આવતા પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેથી એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ડીસાના જૂના ડીસા રોડ પર ગંગાજી વોડામાં રહેતા શ્રમિક પરિવારની સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી, જેમાં તેણીનો પરિચય વેઇટર તરીકે પીરસવાના કામમાં આવતા સોયબ સુમરાભાઈ સિંધી, જે રહેવાસી છે વિરમપુર, તાલુકો અમીરગઢ અને જિલ્લો બનાસકાંઠા, સાથે થયો હતો. બંને જણા કેટરિંગ વ્યવસાયમાં સાથે મજૂરી કરતા હોય સોયબે લગ્નની લાલચ આપી તેને મોબાઈલ લઈ આપી ઇન્સ્ટાગ્રામ પર ચેટ અને વાતચીત કરતા શીખવાડી દીધું હતું. ત્યારબાદ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સોયબે સગીરાને ભગાડીને લઈ ગયો હતો, જે બાબતની જાણ તેના પરિવારજનોને થતાં તેઓએ તાત્કાલિક ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનો સંપર્ક કરતા ધારાસભ્યએ જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંનેની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી, જેમાં માત્ર 4 જ કલાકના સમયમાં પોલીસે બંને જણાને ઝડપી લીધા હતા. પોલીસે સગીરાને પૂછપરછ કરતા યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે સોયબ સામે વિવિધ કલમો અનુસાર અને પોક્સો કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી તેનો કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી,
જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી। ડીસા તાલુકા પોલીસે સગીરાનો અપહરણ અને દુષ્કર્મ આચરનાર આરોપીને ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેથી પોસ્કો કોર્ટના જજ ભટ્ટ સાહેબ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। ડીસા તાલુકાના જાવલ ગામે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ। ડીસા તાલુકાના જાવલ ગામે આવેલ ખેતલા બાપજીના મંદિર ખાતે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર રમેશ ચૌધરીની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી। વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી છે। ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં રહેશે, ત્યારે આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ ગામે ગામ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે। આમ આદમી પાર્ટી દ્વારા ડીસા તાલુકાના વિધાનસભાના ઉમેદવાર જાહેર કરતાની સાથે જ કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના ડીસા વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ ચૌધરી દ્વારા અત્યારે ગામે ગામ બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને લોકોના પ્રશ્નોને વાંચા પણ આપવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના જાવલ ગામે આવેલ ખેતલા બાપજીના મંદિર ખાતે પણ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રમેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગ્રામજનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગ્રામજનો દ્વારા વિધાનસભાના ઉમેદવાર ડોક્ટર રમેશ ચૌધરીને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને જાવલ ગામમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોના અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે અને હજુ સુધી કોઈ જ પક્ષ દ્વારા તેમના પ્રશ્નોનો હાલ ન આવતા બેઠકમાં ખેડૂતો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બેઠકને સફળ બનાવી હતી। ડીસા તાલુકાની આસેડા પ્રાથમિક શાળા ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું। ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળા ખાતે રમતોત્સવ યોજાયો, જેમાં 200થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। 6 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 36 રાજ્યના 7000થી પણ વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે। ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અલગ તારવી શકાય અને રાષ્ટ્રીય કક્ષાએ મોકલી શકાય તેમજ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને અને લોકોમાં હેલ્થ પ્રત્યેની અવેરનેસ આવે તે માટે અલગ અલગ કોલેજો અને શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આસેડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ રમતોત્સવમાં અલગ અલગ રમતોમાં 200થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં રસ્સા ખેંચ, કબડ્ડી, દોડ, ખોખો જેવી રમતોનું આયોજન કરાયું હતું। આ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે તેમ જણાવવામાં આવ્યું હતું। આજે આસેડા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળા તાલુકો ડીસા માં 36મા નેશનલ ગેમ્સ અંતર્ગત રાજ્ય સરકાર શ્રી દ્વારા શાળાઓમાં 15 અને 16 તારીખે રમત ગમતનું આયોજન કરેલ છે, જે માટે આજે 15 તારીખે આસેડા પગાર કેન્દ્ર શાળામાં રમત ગમતનું આયોજન થયેલું છે। એમાં 8 રમતોનું અત્યારે આયોજન થયેલું છે, જેમાં કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ વગેરેમાં ખૂબ સરસ બાળકોએ ભાગ લીધો અને આજે ટ્વિનિંગ અંતર્ગત ખરડોસર પ્રાથમિક શાળાના જે બાળકો આવ્યા હતા એમને પણ રમતોનો ખૂબ લાભ લીધો અને બાળકો અત્યારે રમતગમતથી પોતાની જે સંસ્કૃતિ છે સંસ્કૃતિથી વાકેફ થયા અને પોતે તંદુરસ્ત રહેવાની પણ શપથ લીધી છે અને રમતગમતમાં બધા બાળકો આગળ વધે એવી સૌને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ખાતે નેશનલ ગેમ્સ અંતર્ગત રમતોત્સવ યોજાયો। ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યા સંકુલ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું, જેમાં 700થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સરખામણીમાં રમત ગમત વિશે જાણતા થાય અને પોતાની શાળા અને ગામનું રોશન નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગૂંજતું કરે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વિવિધ રમત ગમતનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે 6 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે, જેમાં 36 રાજ્યના 7000થી પણ વધુ ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લેશે।
ખાસ કરીને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અલગ તારવી શકાય અને રાષ્ટ્રીય કક્ષાએ મોકલી શકાય તેમજ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને અને લોકોમાં હેલ્થ પ્રત્યેની અવેરનેસ આવે તે માટે અલગ અલગ કોલેજો અને શાળાઓમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત આદર્શ વિદ્યાર્થી સંકુલ ખાતે પણ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ વિદ્યા સંકુલ ખાતે યોજાયેલ રમતોત્સવમાં અલગ અલગ રમતોમાં 700 થી પણ વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો, જેમાં રસ્સા ખેંચ, કબડ્ડી, દોડ, ખોખો, લીંબુ ચમચી જેવી રમતોનું આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે તેમ જણાવ્યું હતું. યોજાયેલા આ રમતોત્સવમાં મોહનભાઈ માળી, અજયભાઈ જોશી, આદર્શ વિદ્યા સંકુલના આચાર્ય કેપી રાજપૂત, ડોક્ટર આર ડી ચૌધરી, વ્યાયામ શિક્ષક હરેશભાઈ પવાયા, ઈશ્વરભાઈ રાવળ, શામળભાઈ ચૌધરી, જયેશભાઈ દેસાઈ પણ ઉત્સાહભેર જોડાઈને રમતોત્સવને સફળ બનાવ્યો હતો. 36મી નેશનલ ગેમના અનુસંધાનમાં સ્પોર્ટ્સના અવેરનેસ માટેની ટુર્નામેન્ટનું આયોજન આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે કરવામાં આવ્યું હતું. 36મી નેશનલ ગેમ આવનારી 29 તારીખથી 12 તારીખ સુધી યોજાનાર છે અને જેમાં સમગ્ર ગુજરાતની અંદર 7000 ઉપરાંત ખેલાડીઓ પાર્ટિસિપેટ થનાર છે. ત્યારે આદર્શ હાઈસ્કૂલની અંદર પણ ખેલાડીઓ સ્પોર્ટ્સ પ્રત્યેની એમનામાં રૂચિ આવે, સ્પોર્ટ્સ પ્રત્યેની એમની ભાવ વિકસે, એમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ જે છે એ બહાર લાવે એ અનુસંધાનની અંદર જુદી જુદી રમતોનું કબડ્ડી છે, ખોખો છે, દોડ છે, તેમજ કોતરા દોડ છે, લીંબુ ચમચી છે, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે જેવી રમતોનું સુંદર આયોજન આદર્શ હાઈસ્કૂલ ડીસા ખાતે આજે કરવામાં આવ્યું. તેમજ આગામી 36મી નેશનલ ગેમ જે રમાવનાર છે તેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી અને સ્પોર્ટ્સ ઘર ઘર સુધી પહોંચે, ઘર ઘર સુધી એમનો સંદેશો પહોંચે એ રીતનું આયોજન આજે આદર્શ હાઈસ્કૂલના પ્રટાંગણમાં કરવામાં આવ્યું છે અને સમગ્ર શાળા એની અંદર ઇન્વોલ્વમેન્ટ થઈ, મારો સમગ્ર સ્ટાફ અંદર ઇન્વોલ્વમેન્ટ થયો છે અને અમારી રમતગમત કમિટી જે છે એમાં વીએમ પટેલ સાહેબ, ડૉક્ટર અરવિંદભાઈ ચૌધરી સાહેબ, તેમજ રીનાબેન પુરોહિત અને હું પોતે સાથે રહીને અને સાથે સાથે અમારા તમામ સ્ટાફ સાથે રહીને આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારી શાળાના વાલી મંડળ તેમજ અમારી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા એમડી માળી સાહેબનો પણ સહકાર અમને મળી રહ્યો છે અને સમગ્ર 700 બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે અને એ રીતે આ સુંદર આયોજન શાળામાં આજે કરવામાં આવી રહ્યું છે, જેનો શ્રેય તમામ સ્ટાફને હું આપું છું કે તમામ સ્ટાફ અમારી સાથે ખડેપગે રહીને એક સુંદર આયોજનમાં સહભાગી બન્યો છે.